નમસ્કાર, હું દીક્ષિતા પટેલ, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. વર્ષમાં મહાશિવરાત્રિએ ભક્તિનો મહાસાગર, શિવાલયોમાં દર્શન પૂજન, ભાંગ ભસ્મ પ્રસાદી સાથે મેળા. કાવી કંબોઈ સંબેશ્વર તીર્થ સ્થાને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં શ્રદ્ધાળુઓની કતારો. શિવપરિવારની સવારી 13 ફૂટના શિવલિંગ ઘીના કમળ શિવમેળા સહિતે જમાવ્યું આકર્ષણ. શિવભક્તોએ અભિષેક, પૂજન, અર્ચન, દર્શન અને ભાંગની પ્રસાદી આરોગી મહાશિવરાત્રિની કરી ભવ્ય ઉજવણી. આજે વિશ્વ મહિલા દિન. માઉન્ટેન ગર્લ સીમા ભગતે જિલ્લાની મહિલાઓને તેઓના સ્વપ્ન સાકાર કરવા આપી શુભેચ્છા. મહેનત, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ત્યાં સફળ થવાશે, જણાવ્યું માઉન્ટેન ગર્લ સીમા ભગતે. વર્ષના જ્યોતિનગર વિસ્તારમાં જાહેરમાં 2 આખલા બાખડ્યા. આખલાઓના યુદ્ધના પગલે સ્થાનિકોમાં નાસભાગ, 2 વાહનોને નુકસાન. દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટે નરેન્દ્ર મોદીના પરિવર્તનશીલ નેતૃત્વ સુશાસન ઉપર લખ્યું પુસ્તક. મુખ્યમંત્રીના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું. વો સ્ત્રી હૈ, વો કુછ ભી કર સકતી હૈ. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માતૃત્વ, સ્ત્રી એટલે કર્તવ્ય અને સ્ત્રી એટલે માંગલ્ય. વિશ્વ મહિલા દિવસની સૌને ખૂબ શુભકામનાઓ. એટલે મહિલા દિને સ્ત્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન અને સ્ત્રી શક્તિને વંદન. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વે ભોળા શંભુની ભક્તિમાં ભક્તો મહાદેવમય બની ગયા હતા. વહેલી સવારથી જ જિલ્લાના તમામ શિવાલયોને મહાશિવરાત્રીના આયોજન સ્થળોએ પૂજન, અર્ચન અને દર્શન કરી શિવપરિવારની કૃપા મેળવવા ભક્તોએ કતારો લગાવી દીધી હતી. ભરૂચ જિલ્લામાં શુક્રવારે મહાશિવરાત્રી પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રીના પાવન અવસરે ઠેર ઠેર ઘીના કમળના દર્શનની સાથે સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ પણ કરાયું હતું. ભોળાનાથ મહાદેવની આરાધનાના પર્વ શિવરાત્રીની ઉજવણી માટે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભાવિક ભક્તોએ વહેલી સવારથી જ શિવાલયોમાં શિવજીના દર્શન માટે કતારો લગાવી હતી. ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નવગ્રહ મંદિર, નવચોકીનો ઓવારો, નીલગંડેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શિવ મંદિરો તથા યુવક મંડળો દ્વારા ભાંગની પ્રસાદીનું વિતરણ દિવસભર ચાલ્યું હતું. જિલ્લામાં આવેલા પૌરાણિક શિવ મંદિરો ખાતે મેળા પણ યોજાયા હતા. શિવ પરિવારની શોભાયાત્રા, 13 ફૂટના શિવલિંગ, 4 પ્રહરની પૂજા, લઘુરુદ્ર હોમ હવન વચ્ચે ભરૂચ જિલ્લો દિવસભર શિવ ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. ભરૂચના સોમનાથ મહાદેવ, સોમેશ્વર મઠ, નવાડેરા દત્ત મંદિરે 7 ફૂટના ઘીનું કમળ, ભાગાકોટ ઓવારે અભિમુક્તેશ્વર મહાદેવ, આચરાજીમાં રામેશ્વર મહાદેવ મંદિરે દિવસભર પૂજન, અર્ચન, ભાંગ સહિત મહાપ્રસાદીના ધાર્મિક કાર્યક્રમો વચ્ચે દર્શનાર્થીઓનો પ્રવાહ છલકાતો રહ્યો હતો. અગસરમાં ભડકોદરા, કેદારનાથ, કાશી વિશ્વનાથ, રામકુંડ માનવેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, પશુપતિનાથ, કોસંબડી કલ્યાણેશ્વર મહાદેવ, અંતરનાથ મહાદેવ મંદિરે પણ 4 પ્રહરની પૂજા, અભિષેક, પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ગાર્ડન સિટી હનુમાન મંદિર તેમજ શક્તિનાથ સંકટમોચન મંદિરે પણ મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી. માનવ મંદિરે બર્ફાની બાબા અને 12 જ્યોતિર્લિંગના દર્શનનો ભક્તોએ લાહવો લીધો હતો. જંબુસર નજીક આવેલા કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રી નિમિત્તે કંબોઈ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાથે જ હજારો લીટર શેરડીના રસનો શિવલિંગ ઉપર અભિષેક કરાયો હતો. રાજ્યભરમાંથી દક્ષિણના મિની સોમનાથ સ્તંભેશ્વર તીર્થ સ્થાને મહાશિવરાત્રીએ ભક્તો દર્શન પૂજન અને મેળો મહાલવા ઉમટતા દિવસભર
વિશ્વ મહિલા દિન નિમિત્તે ભરૂચની માઉન્ટેન ગર્લ વિશ્વનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર સીમા ભગતે જિલ્લાની મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મુનેત્રંગ તાલુકાના મોજા ગામની અને હાલ વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતી આદિવાસી દીકરી સીમા ભગતે વિશ્વનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. માર્ચ 2022માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટ કિલીમાંજારોનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું હતું. માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતને એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન અને સાહસને ભરૂચ પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે એક સંદેશાથી આર્થિક ટેકો મળ્યો છે. આજે વિશ્વ મહિલા દિનની ભરૂચ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ ખાતે સીમા ભગતે મહિલાઓને તેઓના સ્વપ્ન સાકાર કરવા શુભેચ્છાઓ આપી મહેનત, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા રાખનાર મહિલાઓ હંમેશા સફળ થાય છે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી. આજના સમયમાં જ્યારે આપણે વર્લ્ડ ઓફ સાયન્સમાં જીવી રહ્યા છીએ ત્યારે સ્ત્રી એ પુરુષ સમોવડી છે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રી પુરુષ સમકક્ષ ના હોય. દરેક કામ કર્યું છે, પરંતુ સ્પેશિયલી હું મારા એડવેન્ચર સ્પોર્ટની વાત કરું કે ક્લાઇમ્બિંગ છે, માઉન્ટેનિયરિંગ છે, સ્કાય ડાઇવિંગ છે, એવી એડવેન્ચર સ્પોર્ટમાં પણ યુવતીઓ વધુ ને વધુ ભાગ લે અને એમાં પોતાનું ફ્યુચર બનાવે એવું હું ઈચ્છું છું. પોતાની સીમાઓ તોડીને આગળ વધે, પુષ્પની જેમ ખીલે અને આકાશને આંબે એવી હાર્દિક શુભેચ્છાઓ. ભરૂચના ભુલા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં બે આખલા વાખરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ભરૂચના ભુલા વિસ્તારમાં હરાયા ઢોરના ત્રાસથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. માર્ગ ઉપર અડીંગો જમાવતા પશુઓના કારણે ટ્રાફિક જામ સાથે અકસ્માતનું જોખમ પણ રહેલું છે. ત્યારે ભુલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ મહાદેવનગરમાં બે આખલાઓના આતંકના કારણે શુક્રવારે સવારે લોકોના જીવ પડી કે બંધાયા હતા.
બે આખલાઓ બાખડતા સ્થાનિકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આખલાઓના યુદ્ધના પગલે બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા હરાયા પશુઓને પકડવા ઝુંબેશ શરૂ કરે તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન ઉપર દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ લિખિત પુસ્તકનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ અને એક પ્રતિષ્ઠિત કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ રિજનલ HR તેમજ BDMA HR ફોરમના અધ્યક્ષ તરીકે સેવા આપનાર ડોક્ટર સુનિલ ભટ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને શાસન અંગેની વિસ્તૃત છણાવટ કરતું પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન પુસ્તક લખ્યું છે, જે પુસ્તકનું ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ડોક્ટર સુનિલ ભટ્ટને યશસ્વી વડાપ્રધાન ઉપર થીસીસ લખીને ડોક્ટરેટની માનદ ડિગ્રી પ્રાપ્ત કરવા તેમજ એ થીસીસ ઉપર આધારિત પુસ્તક લખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અદ્ભુત પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન અંગેના અનેક ઉદાહરણો, યોજનાઓ, તેની સફળતા અને લાભો અંગે લેખન કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના ભાગાકોટોવાળા વિસ્તારમાં આવેલ અભિમુક્તેશ્વર મહાદેવ મંદિરે આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ભરૂચના ભાગાકોટ વિસ્તારમાં આવેલા અભિમુક્તેશ્વર મહાદેવ મંદિરે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દર્શનાર્થે આવી પહોંચ્યા હતા, જે ભગવાન ભોળાનાથની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાગેશ્વરમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે મહાશિવરાત્રી નિમિત્તે 1111 નારિયેળની મદદથી ભવ્ય શિવલિંગની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું. નાગેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે 1111 નારિયેળની મદદથી ભવ્ય શિવલિંગની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું હતું. તો બીજી તરફ શિવલિંગ ઉપર ઓટોમેટિક જલાભિષેક મશીન બનાવવામાં આવ્યું હતું. તે શિવભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન સુખનો લાભ લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી. આ ઝાંખીનો લાભ આગામી 3 દિવસ સુધી મળશે. આ નિમિત્તે બ્રહ્માકુમારી અનિલા દીદીએ જીવમાં શિવ પરોવવાના આ મહાપર્વનું મહાત્મ્ય સમજાવ્યું હતું. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતા મંદિર શેરીમાં ખત્રીપંચની વાડી પાસે પાર્ક કરેલ વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતા મંદિર શેરીમાં ખત્રીપંચની વાડી નજીક રહેતા નવીનચંદ્ર મગનલાલ વંજા શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ અરજીરૂપી ફરિયાદ અનુસાર છેલ્લા ઘણા સમયથી કજાણો ઈસમ રાત્રે શેરીમાં પાર્ક કરેલ વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ ચોરી શેરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અગાઉ આ વિસ્તારમાં મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ વિભાગ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. પાલેશ પોલીસ ઉપર 8 વર્ષ પહેલા રિક્ષા ચાલકના પોલીસ જવાન પર જીવલેણ હુમલામાં 1 વર્ષની સખ્ત કેદની સજા. પાલેશ પોલીસમાં ફરજ બજાવતા પ્રવીણ ગુપ્તા 31 જુલાઈ 2015 વર્દી આધારે ટંકાર્યા નવીનગરીના માથાભારે આરોપી રિક્ષા ચાલક યાસીન ઇબ્રાહીમને સમન્સ બજાવવા ગયા હતા. પારખેત રોડ ઉપર રિક્ષા ચાલકને વોરંટ બજાવી સમજાવતા તેણે રિક્ષામાંથી લોખંડનો સપાટો કાઢી પોલીસ જવાન પ્રવીણભાઈના માથા અને શરીરે ઉપરા છાપરી સપાટા ઝીકી દીધા હતા. સાથે પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલો કરી આરોપી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ઉપર જીવલેણ હુમલામાં પાલેશ પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ હતી, જે કેસ ભરૂચના 3જા એડિશનલ સેશન્સ જજ EM શેખે સરકારી વકીલ PV પંડ્યાની દલીલો અને ચુકાદાને ગ્રાહ્ય રાખી આરોપી યાસીન ઇબ્રાહીમને 1 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પીપળા કરજણ બ્રિજ નીચે 3 વર્ષ પહેલા પત્ની સાથે આડા સંબંધના વહેમે કરાયેલી બેવડી હત્યામાં પતિને આજીવન કેદની સજા. રાજપીપળામાં 22 જુલાઈ 2021 રોજ કરજણ બ્રિજ નીચે દંપતીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા હતા. બેવડી હત્યામાં કરજણ બ્રિજ નીચે રહેતા ધના ઉર્ફે ધર્મેશ કાલિદાસ સેલાટની ધરપકડ કરાઈ હતી. અત્યારે તેની પત્ની શક્તિબેન સાથે હસમુખ વસાવાના આડા સંબંધ હોવાની શંકાએ માથામાં પથ્થર અને લાકડાના ફટકા માર્યા હતા.
આરોપીને મૃતકની પત્ની વાસંતીબેન જોઈ જતા તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી. જ્યારે પોતાની પત્નીને પણ હત્યા અંગે કોઈને જાણ કરી તો મારી નાખવાની ધમકી આપી હતી. બીવડી હત્યાનો કેસ નર્મદા એડિશનલ સેશન્સ જજ એ.એન. સિદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં મદદની સરકારી વકીલ પ્રવીણકુમાર પરમારની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે હત્યારા ધર્મેશ સલાટને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભુજમાં મહાશિવરાત્રિએ ભક્તિનો મહાસાગર, શિવાલયોમાં દર્શન પૂજન, ભાંગ ભસ્મ પ્રસાદી સાથે મેળા. કાવી કંબોઇ સંબેશ્વર તીર્થ સ્થાને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં શ્રદ્ધાળુઓની કતારો. શિવ પરિવારની સવારે 13 ફૂટના શિવલિંગ ઘીના કમળ શિવમેળા સહિતે જમાવ્યું આકર્ષણ. શિવભક્તોએ અભિષેક, પૂજન, અર્ચન, દર્શન અને ભાંગની પ્રસાદી આરોગી મહાશિવરાત્રિની કરી ભવ્ય ઉજવણી. આજે વિશ્વ મહિલા દિન. માઉન્ટેન ગર્લ સીમા ભગતે જિલ્લાની મહિલાઓને તેઓના સ્વપ્ન સાકાર કરવા આપી શુભેચ્છા. મહેનત, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ત્યાં સફળ થવાશે, જણાવ્યું માઉન્ટેન ગર્લ સીમા ભગતે. ભુજના જ્યોતિનગર વિસ્તારમાં જાહેરમાં બે આખલા બાખડ્યા. આખલાઓના યુદ્ધના પગલે સ્થાનિકોમાં નાસભાગ, બે વાહનોને નુકસાન. દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટે નરેન્દ્ર મોદીના પરિવર્તનશીલ નેતૃત્વ સુશાસન ઉપર લખ્યું પુસ્તક. મુખ્યમંત્રીના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.